રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાને જોડતો ધોરાજી ઉપલેટા રોડ આવેલો છે, જેમાં આ રસ્તા પર તંત્ર દ્વારા રાજાશાહી વખતના જર્જરિત બનેલા પુલને તોડી અને આ જગ્યા પર ફરી નવા પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આ નવનિર્માણ પામી રહેલા રસ્તાનું કામ પણ થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેવું સામે આવ્યું છે. પરંતુ 5-5 વર્ષથી ચાલી રહેલા કામનું સમારકામ હજુ સુધી પૂર્ણ નહીં થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. રસ્તાનું કામ પૂર્ણ થાય અને રસ્તાનું લોકાર્પણ થાય તે પહેલા જ આ રસ્તા પર મોટા મોટા ગાબડાઓ પડી રહ્યા છે, જેને લઈને આ કામની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકોએ આક્ષેપ કર્યો છે. જેમાં રાહદારીઓના જણાવ્યા પ્રમાણે આ રસ્તાનું કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલે છે, પરંતુ હજુ સુધી આ કામ પૂર્ણ નહીં થતા રસ્તો ક્યારે શરૂ થશે તેને લઈને પણ લોકો સવાલો કરતા નજરે પડે છે. રસ્તો બની ગયા બાદ લોકો જાતે જ આ રસ્તા પરથી પસાર થવા લાગ્યા છે. અત્યારે રસ્તાનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ રસ્તામાં મસ મોટા ગાબડા પડી જતા ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકોએ આક્ષેપ કર્યો છે. આ બાબતે સામાજિક આગેવાને જણાવ્યું છે કે આ કામની અંદર જે કોઈ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય કે જે કોઈ લોકોએ આ પ્રકારનું કામગીરી કરી અને જે કોઈ ગેરરીતિ કરી હોય તેમની સામે કડક પગલાં લઈ અને લોકોના હિત માટે બનાવવામાં આવેલ આ પુલને યોગ્ય રીતે લોક ઉપયોગી કરવામાં આવે તેવી માંગ કરી છે. પુલ બાબતમાં ગોંડલ બાપુએ 200 વર્ષ પહેલા જૂનો બાંધેલો પુલ નહોતો તૂટતો અને આ 6 મહિનામાં મીડા ગાબડા પડવા સરકાર શું કરે છે? જે તે બાંધો એની માટે કડક ને કડક સજા કરો, એની મારી કાર્યવાહી કરો અને કઈ નવો પાછો પુલ બાંધો. આ કઈ સરકારે મફત તો નથી બાંધતો, કંત્રાટીને ખૂબ પૈસા આપેલા છે, છતાં 6 મહિનામાં જોતો ખરી ગાબડા પડી ગયા. અરે આ કુપેડીને ધોરાજી હોય ત્યારે નવો પુલ બંધાણો, એમાં ગાબડા ફિલાવી દેખાય, બધાને ખબર છે. અને કાયમીન માટે મારો મારે શટડાઉન કરવાનો. કેવી ઘટના બનાવી છે? ઘટના તો સીધા માણા અંદર નદીમાં જાય, એ ઘટના. તમે શું કહેશો? અરે આ ન હાલે આવું કામ. ધોરાજી અને ઉપલેટાને જોડતો રાજાશાહીનો જૂનો પુલ હતો, એ કાળેક્રમે પડી જતા અને ઘણા સમય બંધ રહ્યો. એના બાદ તંત્રએ ટેન્ડર કરીને કરોડો રૂપિયાના ખર્ચે આ નવો પુલ બનાવ્યો છે. હજુ ઓપનિંગ થયું નથી, પણ આ પુલ ચાલુ થઈ ગયો છે અને આ પુલ ઉપર મોટું ગાબડું પડી ગયું છે અને કરોડો રૂપિયાના ખર્ચે જો આ પુલ બનાવ્યો અને હજી ચાલુ થયું ત્યાં મોટું ગાબડું પડ્યું છે અને જો આ પુલ પડશે તો કરોડો રૂપિયાનું પાણીનું ધોવાણ થશે અને પડશે અને લોકોની જાનહાનિ થાય તો એ જવાબદારી કોની? અને આ કામ નબળું છે કે સારું છે એ અંગે જે અધિકારીઓએ આમાં NOC આપી એવા લોકોને પણ આમાં ભેગા લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.